केशोद विधानसभा बैठक पर भाजपना उम्मीदवार तरीके देवाभाई मालम चूंटणी लड़ी रह्या छे, त्यारे तेमना मध्यस्थ कार्यालयने खुल्लू मूकवा केंद्रीय आरोग्य मंत्री मनसुखभाई मांडविया हाजर रह्या हता। भाजप द्वारा कार्यालय खुल्लू मूकवामां आवे ते पहेला एक सभानुं आयोजन करवामां आव्युं हतुं, जेमां उपस्थित आगेवानोનું स्थानिक कार्यकर द्वारा स्वागत करवामां आव्युं हतुं। જ્યારે પક્ષમાં જોડાનાર કાર્યકરોને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા, બાદ પ્રદેશ આગેવાનો તેમજ દિનેશભાઈ ખટારિયા, કિરીટ પટેલ, દેવાભાઈ માલમ, મનસુખભાઈ માંડવિયાએ કાર્યકરોનો ઉત્સાહ જળવાય તે માટે ભાજપ પક્ષની સિદ્ધિઓની વાતો કરી હતી। ફરી એક વખત ભાજપ પક્ષને જંગી બહુમતીથી જીતાડવા અત્યારથી જ કામે લાગી જવા જણાવ્યું હતું। સભા પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રીએ મધ્યસ્થ કાર્યાલય પહોંચી રિબિન કાપી ખુલ્લું મૂક્યું હતું, ત્યારે કાર્યકરોએ કેન્દ્રીય મંત્રી ઉપર પુષ્પવર્ષા કરી હતી। સભા પૂર્ણ થયા બાદ મીડિયાકર્મીઓએ કેશોદ વિધાનસભા બેઠક પર ભાજપના પૂર્વ એમએલએ રાજીનામું ધરી દઈ અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે તેવો પ્રશ્ન પૂછતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ વળતો જવાબ આપતા ભાજપ પક્ષ તમામ સમાજને સાથે લઈને ચાલવાવાળો છે તેમ કહી ગોળ ગોળ જવાબ આપ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ વિધાનસભામાં 16 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં 3 મોટી જ્ઞાતિઓ છે, જેમાં કોળી, પટેલ અને આહિર સમાજનો સમાવેશ થાય છે। ત્યારે આ ત્રણેય જ્ઞાતિમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે બાકીની જ્ઞાતિના મતદારો કયા પક્ષે મતદાન કરે છે તેના આધારે પરિણામ નક્કી થશે। જો કે પોલિટિકલ તજજ્ઞોના મત પ્રમાણે આ વખતે તમામ ઉમેદવારો માટે રસાકસી રહેશે, જેમાં નજીવી લીડથી હાર જીત થશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના કેશોદના ઉમેદવાર શ્રી દેવાભાઈ માલમના કારણે મારે ઉપસ્થિત રહેવાનું રહ્યું। વિશાળ સંખ્યાની અંદર સમગ્ર વિધાનસભા વિસ્તારના લોકોએ આ કાર્યક્રમની અંદર હાજરી આપી। આજે કેટલાય નવા યુવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા, કેટલાય સામાજિક આગેવાનોએ પણ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો। સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં જે વાતાવરણ બન્યું છે એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે 2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાની જ સીટોના રેકોર્ડને બ્રેક કરીને જંગી બહુમતી સાથે વિજય મેળવશે, જનતા જનાર્દનના આશીર્વાદ સરકાર બનાવશે। પૂર્વ ધારાસભ્યએ રાજીનામું આપ્યું, અપક્ષ ચૂંટણી લડી છે, શું કેસો છે? 2012માં એ ધારાસભ્ય હતા, નારાજગી છે એને। ભારતીય જનતા પાર્ટી સૌને સાથે રાખીને હંમેશા ચાલવાનો પ્રયાસ કરે છે। જ્ઞાતિ, જાતિ, વર્ગ, સમુદાયથી ઉપર આવીને રાજ્યના વિકાસ માટે, ગુજરાતને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટી સતત અવિરત પ્રયાસ કરી રહી છે। મને અપેક્ષા છે કે ભારતીય જનતા પાર્ટી પર જનતા વિશ્વાસ વ્યક્ત કરીને પુનઃ ગુજરાતની વિકાસની ગતિને આગળ